करें यूनिवर्सल एकेडमी चैनल को और इस बेल आइकन को जरूर दबाएं। નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા લઈને આવી ગયો છું જનરલ નોલેજ ના પ્રશ્નો. તો ચાલુ કરીએ જનરલ નોલેજ. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. ઓપ્શન એ જોઈએ, એશિયા ખંડનો સૌથી નાનો દેશ માલદીવ છે. હા, સાચું છે. ઓપ્શન બી, પ્રેશર કુકરની શોધ ડેનિસ પેપીને કરી હતી. હા, એ પણ સાચું છે. ઓપ્શન સી, આકાશનું સૌથી મોટું તારામંડળ સેન્ટોરસ છે. હા, એ પણ સાચું છે. યુપીએસસીમાં એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જેની આપણે ખાસ કાળજી રાખવાની છે કે આકાશનું સૌથી મોટું તારામંડળ છે એનું નામ શું છે. તો જવાબ આવશે સેન્ટોરસ. અને ઓપ્શન ડી જોઈએ, ભારતને સોને કી ચીડિયા કહેનાર, અને આમાં આપેલું છે લોર્ડ હેસ્ટિંગ. તો ભારતને સોને કી ચીડિયા કહેનાર હતો રોબર્ટ ક્લાઇવ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન, બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? ઓપ્શન એ 1951-61, ઓપ્શન બી 1961-66, ઓપ્શન સી 1956-61, અને ઓપ્શન ડી 1969-74. હવે અહીં ઓપ્શન એ તો આવશે જ નહીં, કારણ કે 51-61 એટલે 10 વર્ષનો સમયગાળો થઈ જાય. તો આપણો જવાબ આવશે 1956-61 નો સમયગાળો હતો, એ બીજી પંચવર્ષીય યોજનાનો હતો. જ્યારે વાત કરવામાં આવે પ્રથમ પંચવર્ષીય યોજના, તો 51-56 નો સમયગાળો હતો એ પ્રથમ પંચવર્ષીય યોજના, અને પછી 56-61 ના 5 વર્ષ હતા એ બીજી પંચવર્ષીય યોજનાના હતા. પછીનો પ્રશ્ન જોઈએ, ગોલ્ફ માટેનું વિશ્વ પ્રસિદ્ધ સેન્ડી લોજ સ્ટેડિયમ કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ આયર્લેન્ડ, ઓપ્શન બી નેધરલેન્ડ, ઓપ્શન સી સ્કોટલેન્ડ, કે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. તો જવાબ આવશે સેન્ડી લોજ સ્ટેડિયમ છે એ સ્કોટલેન્ડ ખાતે આવેલું છે. આ પ્રશ્ન એકવાર રેલવેની અંદર પૂછાયેલો છે, રમત ગમતના પ્રશ્નો પૂછાય છે અમુક, તો એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, એટલા માટે આપણા માટે આઈએમપી બની જાય છે. પછીનો પ્રશ્ન, કયા શીખ ગુરુએ લંગર પ્રથા પ્રસ્થાપિત કરી હતી? ગુરુ નાનક, ગુરુ અંગદ, ગુરુ અમરદાસ, કે ગુરુ રામદાસ. તો અહીં આપણો જવાબ આવશે ગુરુ નાનક, જે પ્રથમ ગુરુ હતા એને લંગર પ્રથા પ્રસ્થાપિત કરી હતી. હવે થોડુંક વિકલ્પો પણ જોઈ લઈએ કે ગુરુ અંગદ, તો ગુરુ અંગદ હતા બરોબર, એને ગુરુમુખી લિપિની રચના કરી હતી. આપણે જેમ બ્રાહ્મી લિપિ છે, દેવનાગરી લિપિ છે, એવી જ રીતે એ શીખ લોકો માટેની એક ગુરુ અંગદ છે એને ગુરુમુખી લિપિની રચના કરી હતી. અને બીજું જોઈએ ઓપ્શન ડીમાં જે આપેલો છે ગુરુ રામદાસ, તો એ ગુરુ રામદાસ જે છે એમને અમૃતસર શહેરનો પાયો નાખ્યો હતો. એટલે કે અમૃતસર શહેરના સ્થાપક જો પૂછવામાં આવે તો એ આ ગુરુ રામદાસ હતા. પછીનો પ્રશ્ન, MOU નો અર્થ શું થાય? ઓપ્શન એ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ઓપ્શન બી મેમોરેન્ડમ ઓફ યુટિલિટી, ઓપ્શન સી માર્જિન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, અને ઓપ્શન ડી માર્જિન ઓફ યુટિલિટીઝ. તો જવાબ આવશે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એ MOU નું પૂરું નામ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ફ્લોરોસેન્ટ ટ્યુબમાં કયો ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ અને નિયોન, ઓપ્શન બી રેડોન અને નિયોન, ઓપ્શન સી મર્ક્યુરી ઓક્સાઇડ અને નિયોન, અને ઓપ્શન ડી મિથેન અને નિયોન. તો જવાબ આવશે ઓપ્શન સી મર્ક્યુરી ઓક્સાઇડ અને નિયોન છે એ ફ્લોરોસેન્ટ ટ્યુબમાં ભરવામાં આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? એ પતંજલિ શાસ્ત્ર, બી એસ એચ કાપડિયા, ઓપ્શન સી હરિલાલ જે કણિયા, કે ઓપ્શન ડી બી કે મુખર્જી. તો જવાબ આવશે હરિલાલ જે કણિયા હતા એ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ બને છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતનો સૌથી મોટો પશુઓનો મેળો સોનપુરમાં યોજાય છે તે કયા રાજ્યમાં આવેલું છે? બિહાર, રાજસ્થાન, ગુજરાત, કે તમિલનાડુ. તો સોનપુરનો મેળો છે એ બિહાર રાજ્યનો પ્રખ્યાત છે. પછીનો પ્રશ્ન જોઈએ, સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? ટ્રિગવેલી, કોફી અન્નાન, યુથાન્ટ અને ડી કુર્તવામદિન. તો જવાબ આવશે ટ્રિગવેલી છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રથમ મહાસચિવ તરીકેનું પદ શોભાવનાર વ્યક્તિ હતા. પછીનો પ્રશ્ન જોઈએ, વિશ્વની સૌથી વિશાળ ખાડી કઈ છે? ઓમાનની ખાડી, પર્શિયાની ખાડી, મેક્સિકોની ખાડી, કે અલાસ્કાની ખાડી. તો જવાબ આવશે ઓપ્શન સી મેક્સિકોની ખાડી. યુપીએસસીમાં આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે, ખાસ કાળજી રાખવાની છે. પછીનો પ્રશ્ન, ડુરાન લાઇન કયા બે દેશ સાથે જોડાયેલી છે? પાકિસ્તાન અને ઇરાક, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીન,
કે ઓપ્શન ડી પાકિસ્તાન અને સાઉદ અરબ? તો જવાબ આવશે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે આ દુરાન લાઈન છે એ જોડાયેલી છે. પરંતુ ઈસવીસન 1947 પહેલા જો પૂછવામાં આવે કે ઈસવીસન 1945 ની અંદર દુરાન લાઈન કયા બે દેશો સાથે જોડાયેલી હતી, તો જવાબ આવશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ દુરાન લાઈન જોડાયેલી હતી. એનું કારણ છે કે ત્યારે ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા, એટલે એ સમગ્ર ભારત જ ગણાતું, એટલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હતી. પરંતુ 1947 માં ભારત આઝાદ થાય છે અને આઝાદી પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ આ દુરાન લાઈન બની જાય છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કયા વર્ષે થઈ? 1921, 1923, 1925 કે 1929? તો જવાબ આવશે કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી. પછીનો પ્રશ્ન, કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામથી રેમન મેગ્સેસ પુરસ્કાર આપવામાં આવે છે, જેને આપણે રેમન મેગ્સેસ એવોર્ડ કહીએ છીએ? એ ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ફિલિપાઈન્સ કે ઓપ્શન ડી સિંગાપુર? તો જવાબ આવશે ઓપ્શન સી, ફિલિપાઈન્સ સરકાર દ્વારા રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ક્રિકેટ માય સ્ટાઇલ પુસ્તકના લેખક કોણ છે? એ રવિ શાસ્ત્રી, બી કપિલ દેવ, સી નયન મોંગિયા કે ડી અનિલ કુંબલે? તો જવાબ આવશે કપિલ દેવ એના લેખક છે અને પુસ્તકનું નામ ખાસ યાદ રાખવાનું છે, ક્રિકેટ માય સ્ટાઇલ કપિલ દેવે લખેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ, સૌ પ્રથમ વાયરસની શોધ કોણે કરી હતી? લ્યુઆન હો, કવિ યાદ રાખવાનું છે, લ્યુઆન હો કે બેક્ટેરિયાની શોધ કરેલી છે? ઓપ્શન બી લુઈ પાસ્ચર, ઓપ્શન સી ઇવાનોસ્કી અને ઓપ્શન ડી હરગોવિંદ ખુરાના? તો હરગોવિંદ ખુરાના છે એ જનીન સાથે જોડાયેલા વ્યક્તિ છે, ઇવાનોસ્કી છે એને સૌ પ્રથમ વાયરસની શોધ કરી હતી. બેક્ટેરિયાનું પૂછાય તો લ્યુઆન હોક આવશે, લુઈ પાસ્ચર છે જેને હડકવાની રસી શોધી હતી, હરગોવિંદ ખુરાના છે એ જનીન સાથે જોડાયેલા વ્યક્તિ છે, અને ઓપ્શન સી માં છે આપણો જવાબ છે કે જેને વાયરસની શોધ કરી હતી ઇવાનોસ્કી. પછીનો પ્રશ્ન, કયા યુદ્ધથી મોગલ સામ્રાજ્યનો પાયો નખાયો હતો? ઓપ્શન એ પાણીપતનું પ્રથમ યુદ્ધ, ખાનવાના યુદ્ધથી, પ્લાસીના યુદ્ધથી કે માળવાના યુદ્ધથી? તો જવાબ આવશે પાણીપતના પ્રથમ યુદ્ધથી મોગલ સામ્રાજ્યનો પાયો નખાય છે, અને આ યુદ્ધ છે એ બાબર અને અબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું અને લોદી વંશનો અંત આવે છે અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી? ઓપ્શન એ અમરસિંહ ચૌધરી, ઓપ્શન બી માધવસિંહ સોલંકી, ઓપ્શન સી બાબુભાઈ પટેલ કે ઓપ્શન ડી ચીમનભાઈ પટેલ? તો જવાબ આવશે માધવસિંહ સોલંકી છે એને ભારત સરકારમાં મુખ્યમંત્રી પદ પછી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે પણ સેવા ભજવી હતી અને સારામાં સારું પ્રદાન એમને આપેલું હતું. એના માટે કહેવાય છે કે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી આપી હતી અને મધ્યાહન ભોજન ગુજરાતમાં શરૂ કરવાનો શ્રેય છે એ માધવસિંહ સોલંકીના સમયગાળાને જાય છે. અને આજનો છેલ્લો પ્રશ્ન, રાજ્ય સ્તરે માનવ વિકાસ અહેવાલ જાહેર કરનાર પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ ઉત્તરપ્રદેશ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ? તો જવાબ આવશે મધ્યપ્રદેશ છે એને સૌ પ્રથમ માનવ વિકાસ અહેવાલ રાજ્ય સ્તરે બહાર પાડ્યો, એટલે કે રાજ્ય અહેવાલ બહાર પાડ્યો. આ જે અહેવાલ છે માનવ વિકાસ અહેવાલ એ દેશ લેવલે જ બહાર પાડવામાં આવે છે, પણ મધ્યપ્રદેશ એવું રાજ્ય બન્યું કે જેને રાજ્ય સ્તરે પણ આવો અહેવાલ બહાર પાડ્યો હતો. તો આજના આપણા પ્રશ્નોને અહીં પૂર્ણ કરીએ. જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.